नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण छ भौतिक अने रासायणिक फेरफारों जेमा भाग चार जोईशुं। आ भाग चार में लोखंड ने कटातू अटकावाना उपायों अने एनी साथे साथे कॉपर सल्फेटना द्रावणमांथी कॉपर सल्फेटना स्फटिको मेळववानी क्रिया एटले के स्फटिकीकरणनो आपणे अभ्यास करीशुं। હવે આગલા જે ભાગ ત્રણની અંદર આપણે જોયું કે લોખંડનું કટાવવું એ શું છે, એની સાથે સાથે કે આપણે જે રાસાયણિક જે ફેરફારો જોયા એ રાસાયણિક ફેરફારો એમાં આપણે જે પ્રવૃત્તિઓ જુદી જુદી જોઈ, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવી, એના પછી કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આર્યન સલ્ફેટનું દ્રાવણ લોખંડ સાથે સંયોજાય, કોપર સલ્ફેટ એ લોખંડ સાથે સંયોજાય આર્યન સલ્ફેટ નામનો નવો પદાર્થ બનાવે છે એ જોયું, અને વિનેગર અને બેકિંગ સોડાના દ્રાવણને મિશ્ર કરતા એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, અને આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ચૂડાના પાણીને દૂધિયું બનાવે છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ નામનો અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો। એવી જ રીતે કે સફરજનને આપણે કાપી રાખીએ છીએ, હવે સફરજનની સપાટી ઉપર બટાકા કે રીંગણ જેવા શાકને આપણે કાપી રાખીએ છીએ તો એની સપાટી ઉપર કથ્થઈ રંગનો પદાર્થ જે જોવા મળે છે, થોડા સમય પછી એની સપાટી કથ્થઈ રંગની જોવા મળે છે, તો એ પણ એ લોખંડ સાથે સંપર્કમાં આવે છે, આર્યન સાથે સંપર્કમાં આવે છે, જેને લીધે એક નવો પદાર્થ બનાવે છે, એટલે કે રાસાયણિક ફેરફાર છે। હવે રાસાયણિક ફેરફાર એટલે કે પદાર્થમાં એક અથવા એકથી નવા જે ફેરફારથી એક અથવા એકથી વધુ નવા પદાર્થો બને છે એવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે। રાસાયણિક ફેરફાર એ ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે, અને રાસાયણિક ફેરફારમાં પદાર્થ પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવી અને નવો જ ગુણધર્મ ધારણ કરે છે। એની સાથે સાથે કે રાસાયણિક ફેરફારમાં કેટલાક બીજા પરિવર્તનો પણ જોવા મળે છે, જેમ કે ઉષ્મા, પ્રકાશ, પછી ધ્વનિ વગેરે પણ ઉત્પન્ન થાય છે। જેમ કે ફટાકડાનું ફૂટવું, ફટાકડો ફૂટે છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે। એવી જ રીતે બીજું કે આપણને કેટલાક અણગમતા વાયુઓ પણ ઉત્પન્ન થાય છે, તો ફટાકડો ફૂટે છે ત્યારે એમાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડામાંથી આપણને દુર્ગંધ, આપણને અણગમતો વાયુ પણ ઉત્પન્ન થતો હોય છે। એવી જ રીતે રાસાયણિક ફેરફારમાંને લીધે રંગ પરિવર્તન પણ થતું હોય છે, તો રાસાયણિક ફેરફારમાં પદાર્થ એકથી એક કે એકથી વધુ નવા પદાર્થો બને છે, આ ફેરફારો ઉલટાવી ન શકાય તેવા હોય છે, અને આ ફેરફારોમાં પદાર્થ પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવી નવો જ ગુણધર્મ ધારણ કરે છે। એની સાથે સાથે કેટલીક બીજી ઘટનાઓ પણ જોવા મળે છે, જેમ કે ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉત્પન્ન થતા હોય છે, વાયુઓ ઉત્પન્ન થતા હોય છે અને રંગ પરિવર્તન પણ થતું હોય છે। હવે લોખંડને કટાતું અટકાવવાના ઉપાયો વિશે આપણે જોયું કે લોખંડને કાટ લાગતો અટકાવવા માટે આપણે આપણા ઘરમાં બારી બારણા દરવાજા હોય તો આપણે એને રંગ કરીએ છીએ, કે લોખંડને કાટ લાગવા માટે સીધી જ ઘટના કઈ છે, તો હવા અને ભેજની હાજરી, કે પાણી હવાની અંદર રહેલો ભેજ અને સીધા પાણીના સંપર્કમાં આવે છે તો લોખંડની ચીજવસ્તુઓને કાટ લાગે છે, અને એમાંય ખાસ કરીને ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે ત્યારે લોખંડની જે વસ્તુઓ છે એને કાટ ઝડપથી લાગતો હોય છે, હવાનો સંપર્ક સાથે સાથે ભેજનું વધુ પ્રમાણ એને લીધે લોખંડની વસ્તુઓને કાટ ઝડપથી લાગતો હોય છે। હવે આ લોખંડની વસ્તુઓને કાટ લાગતો અટકાવવા માટે શું કરવું જોઈએ, તો એને રંગ કરવો જોઈએ, એના પછી તેલ કે ગ્રીસ જેવા પદાર્થો લગાવવા જોઈએ જેથી તે હવા અને ભેજના સીધા સંપર્કમાં આવી શકતા નથી। આપણે જે લોખંડના દરવાજા હોય છે એને રંગવાથી એને કાટ લાગતો અટકે છે,
विधान समझा एवं तमारा स्वाध्याय में प्रश्न है। तो लोखंडना दरवाजा ने रंगवाथी लोखंड पर रंगनो पातळो पड़ आवी जाय छे अने आ पातळो पड़ छे ए लोखंड ने हवा अने भेजना सीधा संपर्क थी बचावे छे। एटले के आ लोखंडना ऊपर रंगनो पातळो पड़ आवाथी लोखंड ए सीधे सीधू हवा के भेजना संपर्क में आवतु नथी अने आ दरवाजो लोखंडना दरवाजा ने काट लागतो अटके छे। तेथी एने पहेलू तो रंग करवामां आवे छे, पछी ग्रीस के तेल जेवा पदार्थो लगावामां आवे छे। एना पछी बीजू के गेल्वेनाइजेशन करवामां आवे छे। आ गेल्वेनाइजेशन एटले के लोखंडनी वस्तुओ पर झिंक एटले के जसतनो पातळो पड चढ़ावामां आवे छे, जेने लीधे लोखंडने काट लागतो अटके छे। अने एनी साथे साथे के क्रोमियमनो पण पड चढ़ावामां आवे, जेने लीधे आ लोखंडने काट लागतो अटके छे। एना पछी आपणे जाणीए छीए के जहाज लोखंडनो बनेलो हाई छे। हवे तमने पूछ स्वाध्यायमां प्रश्न छे कि जहाज लोखंडनो बनेलो छे तेम छतां एने काट लागतो नथी, कारण आपो। तो जहाज लोखंडनो बनेलो छे, जहाजनुं जे तळियुं छे ए लोखंडनुं बनेलुं छे। आ तळિયાનો ભાગ છે એ સતત પાણીમાં ડૂબેલો રહે છે અને જહાજ એ સમુદ્રમાં જોવા મળે છે। હવે જહાજની જે બહારની સપાટી છે એ સતત પાણીના સંપર્કમાં રહેતી હોય છે અને સમુદ્રના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે અને ક્ષારને લીધે તો વધુ ઝડપથી કાટ આવે છે। તો ક્ષારવાળા પાણીથી લોખંડની જે સપાટી છે એ કટાઈ જવાની જે ક્રિયા છે એને ઝડપી બનાવી શકે છે, પરંતુ એને લીધે જહાજને રંગ કરવામાં આવે છે, બને જહાજને જે નુકસાન થતું છે અટકાવવામાં આવે છે। પણ એની સાથે સાથે કે મેગ્નેશિયમ અને જસતના જે ચોસલા છે એ ચોસલા બનાવી અને લોખંડનું જે પડ છે એની નીચે આ મેગ્નેશિયમ કે જસતના ચોસલા લગાવવામાં આવે છે, જેને લીધે લોખંડની સપાટીને કાટ લાગતો અટકે છે। અને આ ચોસલા છે એ અમુક અમુક સમયાંતરે બદલવામાં પણ આવતા હોય છે। તો આવી રીતે જહાજ લોખંડનું બનેલું છે તેમ છતાં એને કાટ લાગતો નથી, એટલે કે એક તો રંગ કરવામાં આવે છે અને બીજું કે લોખંડની જે સપાટી છે જહાજની એની નીચેના ભાગમાં જસત અને મેગ્નેશિયમના ચોસલા બનાવીને લગાવવામાં આવે છે, જેથી લોખંડ એ પાણીના સંપર્કથી દૂર રહે છે અને એને કાટ લાગતો અટકાવી શકાય છે। એની સાથે સાથે કે લોખંડની સાથે કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓ ભેળવી અને મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે અને જેને પણ કાટ લાગતો નથી। તો લોખંડની વસ્તુને કાટ લાગતી બચાવવા માટેના આટલા ઉપાયો છે। એના પછી છે સ્ફટિકીકરણ, કે સ્ફટિકીકરણ એટલે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયા એને સ્ફટિકીકરણ કહે છે। સ્ફટિક એટલે ટુકડા, કે દ્રાવણમાંથી એ જ પદાર્થને ટુકડા સ્વરૂપે મેળવવું, આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે। હવે આ જે પાણીનું સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય છે, હવે આ બાષ્પીભવન થઈ અને એમાંથી મીઠું મળે છે, આ રીતે મળતું મીઠું એ શુદ્ધ મીઠું હોતું નથી। આ મીઠાના જે સ્ફટિકો હોય છે એ નાના નાના હોય છે, આ સ્ફટિકોના આકારને આપણે નરી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી। જો કે કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરીએ છીએ, આ પ્રક્રિયાને આપણે સ્ફટિકીકરણ કહેવામાં આવે છે। હવે આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર સલ્ફેટના સ્ફટિક બનાવવાની પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે, કે સૌપ્રથમ એક બીકરમાં એક કપ પાણી લો, સૌપ્રથમ એક બીકરમાં એક કપ પાણી લો। હવે આ પાણીને ગરમ કરો અને ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે। હવે એમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને બરાબર હલાવતા રહો। હવે આ મિશ્રણ જ્યારે દ્રાવણમાં જે કોપર સલ્ફેટ છે એ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થઈ જાય ત્યારે દ્રાવણને ગાળી લેવાનું છે। આ જે દ્રાવણ તૈયાર થાય છે એને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે। આ દ્રાવણને થોડા સમય સુધી પડ્યું રહેવા દો, એટલે કે ઠંડુ પડવા દો, અને ત્યારબાદ દ્રાવણમાં આપણને દ્રાવણના તળિયે સ્ફટિક દેખાય છે,
कि केम एनी चकासणी करो तो कॉपर सल्फेटना द्रावण में बादड़ी रंगना कॉपर सल्फेटना मोटा मोटा स्फटिको आपणने जोवा मळे छे। तो कॉपर सल्फेटना द्रावणमांथी कॉपर सल्फेटना स्फटिको केवी रीते मेळववामां आवे छे तो एक बीकरमां एक कप जेटलू पाणी लेवानुं छे। विद्यार्थी मित्रों तमारा पाठ्यपुस्तकना पेज नंबर 64 पर तमने एनी आकृति दोरीने बतावेली छे, आकृति 6.6 जेमां कॉपर सल्फेटना द्रावणमांथी कॉपर सल्फेटना टुकड़ा एटले के आकृति 6.6 मां बीकरमां कॉपर सल्फेटनुं द्रावण छे अने त्यारबाद द्रावण ठंडू पड्या पछी एमां जे स्फटिक देखाय छे ए पण तमने दर्शावीने बतावेला छे। प्रवृत्ति 6.9 आकृति 6.6 सौ प्रथम एक बीकर में एक कप जेटलू पाणी लो, एमा कॉपर सल्फेट के ए पाणी ने उकळे त्यां सुधी गरम करवानो छे अने कॉपर सल्फेट एटले के मोर थूथूनो भूक्को नाखवानो छे अने बराबर मिश्रण करवानो छे। अने हवे आ द्रावण में ज्यारे कॉपर सल्फेट ओगळतो बंद थई जाए त्यारे द्रावण ने गाळी लेवानो छे। आ रीते तैयार करेलू द्रावण छे एने संतृप्त द्रावण कहेवामां आवे छे। હવે આ સંતૃપ્ત દ્રાવણને થોડીવાર રહેવા દેવાનું છે, થોડીવાર બાદ એનું નિરીક્ષણ કરવાનું છે। તો આ દ્રાવણના તળિયે આપણને વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા મોટા સ્ફટિકો એટલે કે ટુકડા જોવા મળે છે। હવે આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર એ આપણે અહીંયા શીખ્યા, એવી જ રીતે કેટલાક ફેરફારો અહીંયા બીજા મેં લીધેલા છે કે જે આપણા ચોપડીના સ્વાધ્યાયમાં આવેલા છે। તો અહીંયા એવું છે એ આપણે અભ્યાસમાં આવ્યા નથી પણ ચોપડીના સ્વાધ્યાયમાં આવેલા છે અને બાકી રહી જાય છે કે લીંબુના રસ અને બેકિંગ સોડાને ભેગા કરવાનો છે અને લીંબુના રસ અને બેકિંગ સોડાને ભેગા કરવાથી જે ફેરફાર થાય છે એ કયા પ્રકારનો ફેરફાર છે તો એ રાસાયણિક ફેરફાર છે કે લીંબુના રસ સાથે બેકિંગ સોડા ભેળવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આ એક નવો જ પદાર્થ બને છે કે લીંબુનો રસ અને બેકિંગ સોડા બંને ભેળવવામાં આવ્યા અને જેનાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ નવો પદાર્થ ઉત્પન્ન થયો એટલે લીંબુના રસમાં બેકિંગ સોડા ભેળવવાથી નવો બનતો પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ છે એટલે કે લીંબુના રસમાં બેકિંગ સોડા ભેળવવાથી થતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર ગણવામાં આવે છે। એના પછી કે દૂધનું દહીં બનવું એ કયા પ્રકારનો ફેરફાર છે તો દૂધમાંથી દહીં બનવું એ રાસાયણિક ફેરફાર છે। દહીં બનવા માટે મૂળ પદાર્થ એ દૂધ છે અને દૂધમાં રહેલા બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં બને છે એટલે દહીં એ નવા ગુણધર્મવાળો પદાર્થ છે, દહીં એ ખટાશ ધરાવે છે એટલે કે દૂધમાં રહેલા બેક્ટેરિયાને પરિણામે નવા ગુણધર્મવાળો પદાર્થ ઉત્પન્ન થાય છે એટલે કે આ બેક્ટેરિયાને પરિણામે દૂધમાંથી દહીં બને છે અને એ અલગ જ ગુણધર્મવાળો પદાર્થ છે એટલે દૂધમાંથી દહીં બનવું એ એક રાસાયણિક ફેરફાર છે। દૂધના ગુણધર્મો અને દહીંના ગુણધર્મો આ બંને એકદમ ભિન્ન જુદા ગુણધર્મો છે એટલે દૂધમાંથી દહીં બનવું એ એક રાસાયણિક ફેરફાર છે। એના પછી કે લાકડાને બાળીએ છીએ આપણે તો લાકડાનું દહન થવું અને લાકડાને કાપવું એ કયા પ્રકારનો ફેરફાર છે, આ સ્વાધ્યાયના પ્રશ્નો જે બાકી રહી ગયેલા છે એના વિશેની સમજૂતી છે કે લાકડાને બાળીએ છીએ એ રાસાયણિક ફેરફાર છે કે લાકડાનું દહન થવાથી નવો પદાર્થ રાખ ઉત્પન્ન થાય છે અને એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે એટલે નવો પદાર્થ ઉત્પન્ન થયો છે રાખ અને વાયુ ઉત્પન્ન થયો છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે લાકડાનું દહન થવું એ રાસાયણિક ફેરફાર છે અને લાકડાને કાપવું એટલે કે લાકડાને ટુકડા કરીએ છીએ આપણે તો લાકડાના ટુકડા કરવાથી એના આકાર અને કદમાં ફેરફાર થાય છે પણ એના મૂળ ગુણધર્મમાં ફેરફાર થતો નથી
એટલે લાકડાના ટુકડા કરવા એ એક ભૌતિક ફેરફાર છે. તો આપણે જોયું અહીંયા આપણે મિત્રો કે રાસાયણિક અને ભૌતિક ફેરફારો વિશે જોયું. હવે સ્વાધ્યાયમાં જે બાકી રહી ગયેલા જે પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરી. એવી જ રીતે કે મીણ સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે, તો આ ફેરફારો ઓળખો એવું અહીંયા તમને કહેવામાં આવ્યું છે. મીણ સળગે છે ત્યારે આપણે જોઈએ છીએ, એ તો આપણે દરેકે ઘરમાં જોઈ જશે કે કોઈક વાર લાઇટ જાય છે ત્યારે મીણબત્તી સળગાવીએ છીએ ત્યારે એને ગરમી મળે છે એટલે મીણબત્તી પીગળવા લાગે છે. એટલે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે. પીગળી અને એ મીણ ધીમે ધીમે નીચે પડે છે અને પાછી ઠરે, પીગળેલી મીણ ઠરે એટલે પાછું મૂળ સ્વરૂપ મીણમાં પાછી ફેરવાઈ જાય છે. એટલે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે. અને મીણના પીગળવાની સાથે મીણ સળગીને ઓક્સિજન સાથે સંયોજન કરે છે એ રાસાયણિક પ્રક્રિયા છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આ ફેરફાર રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. એટલે કે મીણ સળગાવવા દરમિયાન બે પ્રકારના ફેરફારો થાય છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. કે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે અને મીણ પીગળવાથી એ ઓક્સિજન સાથે સંયોજાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, જેટલે એ રાસાયણિક ફેરફારો છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે કે સલ્ફરને ગરમ કરવાની ક્રિયા. કે સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ સલ્ફર પીગળીને પ્રવાહી સલ્ફર બને છે, એટલે એ ભૌતિક ફેરફાર છે. પરંતુ પ્રવાહી સલ્ફરને વધુ પડતો ગરમ કરવામાં આવે તો એ વાયુ સ્વરૂપ ધારણ કરે છે અને એ સળગી ઉઠે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. એટલે એ રાસાયણિક પ્રક્રિયા છે. કે જેમ મીણનું પીગળવું એ ભૌતિક અને રાસાયણિક ફેરફાર છે, એવી જ રીતે સલ્ફરને ગરમ કરવો એ પણ ભૌતિક અને રાસાયણિક ફેરફાર છે. કે સલ્ફરને આપણે ગરમ કરીએ છીએ ત્યારે સલ્ફર પીગળી જાય છે, એટલે એ ભૌતિક ફેરફાર છે. પરંતુ પીગળેલા સલ્ફરને વધુ પડતો ગરમ કરવામાં આવે તો તે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે, એ જે નવો પદાર્થનું નિર્માણ થાય છે એ રાસાયણિક ફેરફાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે રાસાયણિક અને ભૌતિક ફેરફારોનો અભ્યાસ કર્યો. રાસાયણિક અને ભૌતિક ફેરફારોની તમામ જુદી જુદી પ્રવૃત્તિઓનો પણ આપણે વિગતે અભ્યાસ કર્યો. તો ભૌતિક ફેરફાર એટલે શું? તો જે ફેરફારથી વસ્તુના પદાર્થના આકાર, કદ અને પરિમાણમાં એટલે કે એના અવસ્થામાં ફેરફાર થાય છે એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. ભૌતિક ફેરફારો એ ઉલટાવી શકાય તેવા ફેરફારો છે અને ભૌતિક ફેરફારોમાં પદાર્થ પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે છે. જ્યારે રાસાયણિક ફેરફારો, તો રાસાયણિક ફેરફારોમાં એક કે એકથી વધુ નવા પદાર્થોનું નિર્માણ થાય છે, એમાં પદાર્થ પોતાનો મૂળ ગુણધર્મ ધારણ મૂળ ગુણધર્મ ગુમાવે છે અને નવો જ પદાર્થ બને છે. અને રાસાયણિક ફેરફાર એ ઉલટાવી ન શકાય તેવા ફેરફારો છે. હવે રાસાયણિક ફેરફારને લીધે ઉષ્મા, પ્રકાશ અને ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. રાસાયણિક ફેરફારોમાંથી પદાર્થના રંગમાં પણ પરિવર્તન થાય છે અને રાસાયણિક ફેરફારોને લીધે કે જે વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. આ તમામ પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસ કર્યો અને સ્વાધ્યાયના આવતા તમામ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે અને સ્વાધ્યાયના પ્રશ્નો ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લેશો.